આ વિડીયોની અંદર મગની ખેતીને વિશે માહિતી મેળવવાની છે. આ રીતના મગનું વાવેતર કરવાથી પાણીની બચત થાય છે, મગના ઉત્પાદનમાં વધારો થાય છે અને ખર્ચ ઓછો થાય છે. વિડીયોમાં દેખાતું મગનું વાવેતર 18 જારીએ કરવામાં આવેલ છે. આની અંદર ખર્ચ બહુ ઓછા પ્રમાણમાં થાય છે. 18 જારીના વાવેતરના ફાયદાઓની વાત કરીએ તો પહેલો મોટો ફાયદો એ આ રીતના મગનું વાવેતર કરવાથી ઈંડામણનો ખર્ચ બચાવી શકાય છે. મગ એ 18 જારીએ હોવાથી બાકીની ખાલી જગ્યાની અંદર સાથી હાલી જાય છે અને આથી નીંદામણ થતું નથી. આ રીતનું વાવેતર કરવાથી મગની અંદર નીંદામણનો ખર્ચ એ ઓછો કરી શકાય છે. બીજો ફાયદોની વાત કરીએ તો આ રીતના વાવેતર કરવાથી મગની અંદર રોગો ઓછા આવે છે અને આથી આ રીતના વાવેતર કરવાથી જીવાત એ ઓછા પ્રમાણની અંદર જોવા મળે છે. આથી મગની ઉત્પાદનમાં વધારો કરી શકાય. ત્રીજો મોટા ફાયદાની વાત કરીએ તો આ રીતના વાવેતર કરવાથી ઉત્પાદનની અંદર વધારો કરી શકાય. એ પણ નબળી જગ્યાની અંદર એ મોટો ફાયદો ગણવામાં આવે છે. જો સામાન્ય રીતના મગનું વાવેતર નબળી જગ્યાની અંદર કરવામાં આવે તો ઉત્પાદન મેળવી શકાતું નથી. અહીંયા આ રીતના વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન મેળવી શકાય છે. આ એક મોટો ફાયદો ગણવામાં આવતો હોય. ચોથા ફાયદાની વાત કરીએ તો ઓછો ખર્ચ. આ રીતના વાવેતર કરવાથી બિયારણ ઓછા પ્રમાણમાં જોઈએ છે, જેથી બિયારણમાં આવતા ખર્ચને ઘટાડી શકાય છે. 18 જાડીએ વાવેતર કરવાથી બિયારણ ઓછા પ્રમાણની અંદર જોઈએ છે. પાંચમો મોટો ફાયદો એ આની અંદર પાણી બચાવી શકાય. જો પાણી ઓછું હોય અને પાણી ઘટતું હોય આ રીતના વાવેતર કરવાથી આ સમસ્યાનો ઉકેલ મળતો હોય છે. ઉનાળાની અંદર ઘણા ખેડૂતોને પાણીની સમસ્યા રહેતી હોય. જ્યારે મગ પાકવામાં ત્યારે પાણી ઘટે છે અને તે પુરવાર નથી કરી શકતા. તેવા ખેડૂતોને આ રીતના વાવેતર કરવાથી આ સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે. જો પાણી ઘટે તો આ બંને હારની વચ્ચેના ભાગની અંદર પાવડા હાંકી શકાય છે. પાવડા હાંકવાથી પાણી એ ઓછા પ્રમાણમાં જોઈએ છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને આવા જ ખેતીને લગતા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો.